Why India's Mars mission is so cheap and thrilling? ઇન્ડિયાનું માર્સ મિશન ઘણું સસ્તું અને રોમાંચિત શા માટે? એવો કંઈક આર્ટિકલ જોનાથન એમોસ દ્વારા લખાયેલો છે, જે આપણે ડિટેલમાં જોઈએ. તે પહેલાં એક ક્લિયર કરી દઉં કે જેવું તમે માર્સ મિશન સાંભળ્યું, એટલે કે મંગળયાન એવો વર્ડ સાંભળ્યો કે તરત જ તમને યાદ આવ્યું હશે કે કંઈક લાસ્ટ યરના આપણને ચંદ્રયાન એવો પણ સાંભળવા મળતો હતો, કે જેમાં આપણે થોડીક સેકન્ડો માટે જ આપણા માઇલસ્ટોનને, આપણા લક્ષ્યને ચૂકી ગયા, ત્યાં સુધી ના પહોંચી શક્યા, એમાં એટલી સક્સેસતા ના મેળવી શક્યા. પણ આ જે માર્સ મિશન છે, તે માર્સ મિશન મીન્સ મંગળયાન, જે તમને યાદ હોય તો વિદ્યા બાલનનું બેક વર્ષ પહેલાં મંગળયાન એવું મૂવી લોન્ચ થયેલું, જો તમે જોયેલું હોય તો, એ જ બધું આ યુનિટની અંદર છે. જે ઓલો પૂરી તળવાવાળો કિસ્સો, ઇફ યુ હેવ આ રિમેમ્બર, ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ અવર ધીસ યુનિટ. મંગળયાન એન્ડ ચંદ્રયાન બંને અલગ મેટર છે, એ પણ આપણે કન્સેપ્ટ હોવો જોઈએ, બરાબર છે? જોઈ આવ્યા. ઇન્ડિયા સ્પેસ પ્રોગ્રામ હેઝ સક્સીડ એટ ધ ફર્સ્ટ એટેમ્પ્ટ વેર અધર્સ હેવ ફેઇલ્ડ બાય સેન્ડિંગ એન ઓપરેશનલ મિશન ટુ માર્સ. ઇન્ડિયાનો સ્પેસ પ્રોગ્રામ, જેમાં કયું એના અંગે કયું કાર્યરત છે આપણું ઇન્ડિયાનું, તો કે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ જે ઇન્ડિયાનો સ્પેસ પ્રોગ્રામ દ્વારા સક્સેસ થઈ ગયો, કે જેમાં આપણા આ મંગળ ગ્રહ પર પોતાનું મિશનને ઓપરેશનલ કરવા માટે, પોતાના મિશનને કાર્યરત કરવા માટે એ લોકો જે સક્સેસ નથી થયા, ફેઇલ્ડ ગયા છે, ઘણા બધા કન્ટ્રીઓ એમાં ટ્રાય કરેલી કે પોતાનું રોકેટ છે તે માર્સ પર, ગ્રહ પર મોકલે. અને આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધાને એવા ટ્રાય કરે છે, ઘણી બધી કન્ટ્રી, ઇવન ભારત પણ, કે મંગળ ગ્રહ પર જઈને રહેવું. એના માટે ઘણા બધાએ પોતાનું રોકેટ ત્યાં શોધખોળ માટે ને કેવું છે બધું માટે એ લોકોએ સેન્ડ કરેલું, પણ સક્સેસ નથી ગયા, ફેઇલ્ડ. જ્યારે ભારત છે ફર્સ્ટ એટેમ્પમાં જ, પહેલી વખતમાં જ સક્સેસ થઈ ગયું. ધ મંગળયાન સેટેલાઇટ વોઝ કન્ફર્મડ ટુ બી ઇન ઓર્બિટ શોર્ટલી આફ્ટર 800 ઇન્ડિયન ટાઈમ. આ જે મંગળયાન સેટેલાઇટ છે, ઉપગ્રહ છે, તે એટલે કે આપણા થ્રુ આ જે સેન્ડ કરાયેલું છે માર્સ પર, એ ઇન્ડિયન ટાઈમ્સથી કેટલું છે, તો કે 800ની પછી જે ઓર્બિટ, એની ભ્રમણ કક્ષા છે ને મંગળ ગ્રહની, એના 800ની જે કંઈ કક્ષાનો ભાગને આવતું હોય, એના પછી આપણું ભારતનું મંગળયાન ત્યાં સેટેલાઇટ રાખેલું છે. ઇન્ડિયાના રિસર્ચ પ્રોગ્રામ દ્વારા જે ઓલું કરાય છે ઇસરો દ્વારા, એના થ્રુ ત્યાં પહોંચાડાયેલું છે. ઇટ ઇઝ અ વિધાઉટ ડાઉટ એ કન્સિડરેબલ અચિવમેન્ટ. કોઈ પણ જાતનો ડાઉટ નથી કે આ જે કંઈ અચિવમેન્ટ છે, એકદમ કન્સિડરેબલ છે, નોંધપાત્ર છે. વાય અવર ઓથર હેઝ આસ્ક્ડ ધેટ? બીકોઝ કે ઘણા બધા એના માટે ટ્રાય કરેલી છે, પણ એ લોકોને સક્સેસતા ન મળી. ભારતે ફર્સ્ટ ટ્રાયમાં જ, ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ સક્સેસતા મેળવી લીધી. સો ઇટ ઇઝ અ કન્સિડરેબલ અચિવમેન્ટ. ધીસ ઇઝ અ મિશન ધેટ હેઝ બીન બજેટ એટ 4.5 બિલિયન રૂપીઝ ઇન ડોલર, 74 મિલિયન ડોલર, વિચ બાય વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ્સ ઇઝ સ્ટ્રેટેગિકલી ચીપ. આ મિશન છે તે, એને બનાવવા માટે કેટલા રૂપિયાનો આપણો ખર્ચો થયો, તો કે આપણા ઇન્ડિયનના રૂપીસ મુજબ જોવા જઈએ તો 4.5 બિલિયન, બરાબર છે? પણ જો ડોલરની એમાં જોઈએ તો કેટલો કે છે, કે 74 મિલિયન ડોલર, બરાબર છે? ડોલરમાં માત્ર 74 છે, જ્યારે આપણા બિલિયનમાં જોવા જઈએ તો 4.5 બિલિયન
બિલિયન એટલે અબજ થાય, મિલિયન એટલે લાખ થાય, બરાબર છે. હવે જે વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ, વેસ્ટર્ન પશ્ચિમી ધોરણો મુજબ જોવા જઈએ તો એ સ્ટ્રેટેજિકલી ચીપ, આશ્ચર્યજનક રીતે ચીપ છે, ઘણો સસ્તો છે. આપણું યુનિટનું નામ આવ્યું ને સો ચીપ, કન્સિડરેબલ એટલા માટે છે, સો ચીપ, ઘણું સસ્તું છે. જોઈએ તો હવે આપણને એમ થાય કે આટલા પૈસા તો એમાં રૂપિયાનો ખર્ચો તો થયો છે, આટલો તો બજેટ થઈ ગયો છે, છતાં પણ ચીપ શા માટે કહે છે? તો એનો રીઝન એ છે કે આપણે કેટલામાં તૈયાર થયું, તો કે ડોલરમાં જોવા જોઈએ તો કે 74 મિલિયન, કે જ્યારે નાસા વાળાવે પણ આવું માર્સ પર એક પોતાનું મિશન મોકલેલું છે, પહેલી વારમાં સક્સેસતા નથી મેળવી, એને ઘણા એટેમ કરતા સક્સેસતા તો મળેલી છે. આપણું જે મિશન છે એ 74 મિલિયનમાં કમ્પ્લીટ થયેલું છે, એટલાનું બજેટ થયું છે કે જ્યારે એ નાસા વાળાવે મેવેન કરીને મોકલેલું છે, જેમ આપણું માર્સ મિશન કહેવાય છે એનું મેવેન કહેવાય છે, એનો એને ખર્ચો થયેલો છે 1671 મિલિયન. એનો ખર્ચો કેટલો થયો છે? 1671. હવે ક્યાં 1671 ને ક્યાં 74? તરત જ ખ્યાલ આવે ને આપણને કે આપણું એની કમ્પેરમાં ઘણું જ કેવું છે, ચીપ, ઘણું જ સસ્તું છે. એટલા માટે વેસ્ટર્ન સ્ટાન્ડર્ડના દ્રષ્ટિએ એકદમ કન્સિડરેબલ અચીવમેન્ટ કહી શકાય. આગળ જોઈએ તો ધ અમેરિકન મેવેન ઓર્બિટર ધેટ અરાઇવડ એટ રેડ પ્લેનેટ ઓન મંડે ઇઝ કોસ્ટિંગ ઓલમોસ્ટ 10 ટાઈમ્સ એઝ મચ. એને રેડ પ્લેનેટ સોમવારે જે મંડેના જે અમેરિકાનું કયું કીધું, ધ અમેરિકન મેવેન ઓર્બિટર સેન્ડ કરેલું, મેળવેલું, એનો કોસ્ટ છે આપણા ઇન્ડિયાના મંગલયાન, ધ મંગલયાન મિશન છે એના કરતાં કેટલા ગણો છે? તો કે 10 ગણો. હવે આપણને તરત જ વિચાર આવે ને કે આપણે જે કંઈ પરચેસ કે કંઈ પણ કરતા હોય એના 10 ગણા રૂપિયા આપવા પડે તો તરત જ કહીએ કે ભાઈ ખૂબ જ મોંઘું છે વો. તો એ જ મેટર છે કે આપણું જે કાંઈ તૈયાર થયું, આપણું જે મિશન તૈયાર થયું એના એમાં જેટલું બજેટ થયું એના કરતાં એને કેટલો ખર્ચો થયો? તો કે આપણાથી 10 ગણો. બેક ઇન જૂન ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઇવન ઇક્વિપ્ડ ધેટ ઇન્ડિયાઝ રિયલ લાઇફ માર્ટિયન એડવેન્ચર વોઝ કોસ્ટિંગ લેસ ધેન ધ મેક બિલીવ હોલીવુડ ફિલ્મ ગ્રેવિટી. ગયા જૂનમાં એટલે કે 2014ની વાત કરે છે આ આપણો આર્ટિકલ છે. પબ્લિશ ક્યારે થયો છે? તો કે સપ્ટેમ્બર 2014માં. તો સપ્ટેમ્બરની પહેલાં જે જૂન આવેલું એ જૂનમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જ, જે અત્યારે પણ હાલ પ્રાઇમ મિનિસ્ટર જ છે, એ વ્યક્તિ એ ઇક્વિપ્ડ દાવો કરતા કહ્યું કે ઇન્ડિયાનું જે આ રિયલ લાઈફ માર્ટિયન એડવેન્ચર છે, સાહસ છે, તે હોલીવુડની ફિલ્મ ગ્રેવિટી કરતા પણ ઓછું છે એવું માની શકાય. એટલે કે હોલીવુડ વાળા જે કાંઈ અહીંયા ફિલ્મ ને એવું કંઈ બનાવે છે એમાં જેટલો ખર્ચો થાય છે એના કરતાં પણ આપણું આ કોસ્ટિંગ છે તે ઓછું છે. ઇવન બોલિવૂડ સાયન્ટિફિક મૂવી લાઈક રાવણ કોસ્ટ એ ગુડ ચંક ઓફ વોટ ઇટ હેઝ ટેકન ટુ ગેટ મંગલયાન ટુ માર્સ. બોલિવૂડ વાળાનું, બોલિવૂડનું સાયન્ટિફિક મૂવી આપણે લગભગ બધાએ જોયેલું છે રાવણ. એમાંનો જે કાંઈ મોટો ભાગનો હિસ્સો છે તે મંગલયાનને માર્સ ઉપર લઈ જવા માટેનું એ બધું જ એમાં લગભગ બતાવેલું છે. આ જે મંગલયાનનું કહીએ છીએ ને તે ત્યાં 2014 સુધીમાં મંગલયાન મૂવી નહીં આવેલું હોય એટલે રાવણ મૂવીની વાત આમાં કરેલી છે. એમાં પણ ઘણું બધું બતાવેલું છે કે આ મંગલયાનને માર્સ ઉપર કઈ રીતે લઈ જવામાં આવેલું છે તે. ઇફ યુ હેવ એ ટાઈમ યુ કેન સી શો હાઉ હેઝ ઇન્ડિયા ડન ઇટ. તો ઇન્ડિયાએ આ કઈ રીતે કર્યું? એટલે કે આમ કીધું ને કે જે અધ અમેરિકન મેવેન છે
ઈ નાસાનું છે અને નાસા છે એ સ્પેસ એક્સપ્લોરેશનમાં ઘણું જ આગળ છે, વી ઓલ નો દેટ. પણ ઇન્ડિયાએ તો ઘણા એવા ઓછા ખર્ચે આ કરી બતાવ્યું છે. આ કેમ કરી શક્યા? ફોર શ્યોર પીપલ કોસ્ટ આર લેસ ઇન ધીસ પોપ્યુલિયસ નેશન એન્ડ ધ સાયન્ટિફિક એન્ડ સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર્સ વર્કિંગ ઓન એની સ્પેસ મિશન આર ઓલવેઝ ધ લાર્જેસ્ટ પાર્ટ ઓફ ધ ટિકિટ પ્રાઇઝ. આ જે કઈ ટિકિટની પ્રાઇઝો લગાવવા માટે આગળ પડતી વ્યક્તિઓ હોય એમાં સૌથી આગળ, સૌથી વધારે પડતી મોટાભાગની કઈ વ્યક્તિ હોય છે? તો કે વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સો. ભારત એક પોપ્યુલિયસ ગીચ વસ્તી વાળો દેશ ગણાય છે, જેની અંદર સામાન્ય એવા લોકો છે, ત્યાં ઓર્ડિનરી પીપલ છે, તે આમાં પોતાનો પાર્ટ આપતા નથી. એટલે કે એઓ એ લોકો બહુ ઓછા અન્ય ગ્રહ પર રહેવા જવા માટેનો ઇન્ટરેસ્ટ ધરાવે છે. એમાં મોટાભાગના લોકો કયા છે? તો કે વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો. છતાં પણ આ લોકો કરી શક્યા? હાઉ ધેટ્સ ઓલ પોસિબલ? આવો વિચાર ઘણા બધા કન્ટ્રીઓને આવે છે. એટલે કે સાયન્ટિસ્ટો અને એન્જિનિયરો બહુ ઓછા છે આપણે, છતાં પણ આપણી આમાં ખૂબ જ સારી એવી સક્સેસતા મેળવી. એટલા માટે સરપ્રાઇઝિંગલી છે, એટલા માટે થ્રિલિંગ છે. ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ અસ. હાઉ ગ્રોવન કમ્પોનન્ટ્સ એન્ડ ટેકનોલોજીસ હેવ ઓલ્સો બીન પ્રાયોરિટાઇઝડ ઓવર એક્સપેન્સિવ ફોરેન ઇમ્પોર્ટ્સ. હોમ ગ્રોવન કમ્પોનન્ટ્સ, ઘરેલું જે આપણા ઉગાડવામાં જે કાંઈ ઘટકો આવે છે તે, અને ટેકનોલોજીમાં ઓને પણ એ લોકો પ્રાયોરિટીસ આપે છે, કે જે ઓવર એક્સપેન્સિવ ફોરેન ઇમ્પોર્ટ્સ, ખૂબ જ ખર્ચાળ એવા વિદેશમાંથી આયાત કરાય છે એવા હોમ ગ્રોવન કોમ્પોનન્ટ્સ અને ટેકનોલોજીને પણ એ લોકો પ્રાયોરિટી તો આપે જ છે. બટ ઇન એડિશન, પણ વધુમાં કહીએ તો, ઇન્ડિયા હેઝ બીન કેરફુલ ટુ ડુ થિંગ્સ સિમ્પલી. છતાં પણ ઇન્ડિયાએ આ બધું સરળતાથી મેળવવામાં ઘણું બધું સંભાળ લીધેલી છે. એટલે કે ઘણું બધું એ અન્ય કન્ટ્રીઝમાંથી ઇમ્પોર્ટિંગ કરે છે, છતાં પણ આ જે મિશન માટે તૈયાર કરેલું છે. હવે આપણે બધાએ જાણેલું હોય કે આપણે જે કાંઈ એના માટેનું રોકેટ તૈયાર કરશું, એના માટેનું ઘણું બધું જોતું હોય, એના અંદરનું જે કાંઈ ફ્યુઅલ જોઈએ કે બહારનું જે કાંઈ મટીરિયલ છે તે અધર કન્ટ્રીઝમાંથી આપણે ઇમ્પોર્ટિંગ કરતા હોઈએ, બરાબર છે? એક્સપેન્સિવ, ઘણું બધું બહારથી એ લે છે, એક્સપેન્સિવ છે, ખર્ચાળ છે, છતાં પણ આટલું ચીપલી કેમ બનાવી શક્યા? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. ધે હેવ કેપ્ટ ઇન સ્મોલ, અને એની સાઇઝ કેવી રાખેલી છે એને? એકદમ નાની. ધ પેલોડ વેઇટ્સ ઓનલી અબાઉટ 15 કિલોગ્રામ, અને એનો પેલોડ માત્ર કેટલો છે? તો કે માત્ર 15 કિલો. કમ્પેર ધેટ વિથ ધ કોમ્પ્લેક્સિટી ઇન ધ પેલોડ ઇન મેમ્યાન એન્ડ ધેટ વિલ એક્સપ્લેન એ લોટ અબાઉટ ધ કોસ્ટ. અને આ જે મેવેન શું છે? તો કે નાસા દ્વારા જે માર્સ પર જે મિશન છે એ ઓપરેશનલ માટે મોકલાયેલું છે, સેન્ડિંગ કરાયેલું છે, એ મેવેન એની કોમ્પ્લેક્સિટી એની કમ્પેરમાં, એટલે કે એ લોકો માટે આ ખૂબ જ જટિલ છે. એનું કદ નાનું રાખવું, એનો પેલોડ છે એ ઘટાડવો, એના માટે એ લોકો માટે પોસિબલ નથી બન્યું, જ્યારે ઇન્ડિયાએ પોસિબલ બનાવી શક્યું. એન્ડ ધેટ વિલ એક્સપ્લેન એ લોટ અબાઉટ ધ કોસ્ટ, અને એટલા માટે જ એ જ જણાવે છે કે પેલોડ એને ઘટાડી નથી શક્યા, એમાં સક્સેસતા નથી મેળવી, એટલા માટે જ એનું કોસ્ટ છે આપણા કરતા 10 ગણું છે. આવું કોણ કહે છે? તો કે સેઈસ બ્રિટન્સ પ્રોફેસર એન્ડ્રુ કોટ્સ, હુ વિલ બી એ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર ઓન યુરોપ્સ માર્સ રોવર ઇન 2018.
આપણે આ આર્ટિકલ છે પબ્લિશ થઈ ગયો છે 2014માં. હવે આ વાત છે કે જે યુરોપના માર્સ રોવર અંગે માં માર્સ રોવર 2018માં આ વ્યક્તિ છે તે એમાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે ભૂમિકા ભજવવાની છે. એ વ્યક્તિ રહેવાની છે. એ વ્યક્તિએ આવું કીધેલું છે. શું કીધું? તો કે ઇન્ડિયા છે તે પોતાના જે આ મિશનને છે એકદમ નાનું કદ બનાવી શકવામાં સક્સેસ થયું. પ્લસમાં એનો પેલોડ જસ્ટ 15 કિલોગ્રામ છે અને આ કોમ્પ્લેક્સિટી સામે મેવેન્ચર સક્સેસ નથી થયું અને એટલા માટે જ એનો કોસ્ટ વધુ છે, જે આપણા કરતાં 10 ટાઈમ્સ છે, 10 ગણો છે. ઓફકોર્સ ધેટ રિડ્યુસ્ડ કોમ્પ્લેક્સિટી સજેસ્ટ ઇટ વુડ બી એ સાયન્ટિફિકલી કેપેબલ, બટ ઇન્ડિયા હેઝ બીન સ્માર્ટ ઇન ટાર્ગેટિંગ સમ રિયલી રિયલી ઇમ્પોર્ટન્ટ એરિયાઝ ધેટ વિલ કોમ્પ્લીમેન્ટ વોટ અધર્સ આર ડુઈંગ. ઓફકોર્સ આ જે કોમ્પ્લેક્સિટી છે એ ઘટાડવામાં સાયન્ટિફિકલી એ કેપેબલ નથી, એટલે કે આ નથી કેપેબલ, બરાબર. બટ ઇન્ડિયા હેઝ બીન સ્માર્ટ ઇન ટાર્ગેટિંગ સમ રિયલી ઇમ્પોર્ટન્ટ એરિયા ધેટ વિલ કોમ્પ્લીમેન્ટ વોટ અધર્સ આર ડુઈંગ. પણ ઇન્ડિયા છે તે સતત સ્માર્ટ બનતું જાય છે, કે જે લોકો આ અંગેનું કાર્ય કરી રહ્યા છે એ લોકોને કોમ્પ્લીમેન્ટ પૂરક બની રહ્યું છે, એટલે કે એનાથી ઘણા બધા ઇન્સ્પાયર થાય છે. જેમ આગળ કીધું કે મેવેન છે તે એને 10 ગણો કોસ્ટ થયો, બરાબર. તો તરત એમ થાય ને કે અમારા કરતાં આ લોકો એ કેવી રીતે ચીપેસ્ટ બનાવી શક્યા, તો એ લોકો પણ આપણા રોકેટને આપણા આ મિશનને વધારે સારી રીતે શોધખોળ અંગે બનશે, એનાથી ઇન્સ્પાયર થાય અથવા તો એમાંથી થોડું ઘણું શીખશે, એટલે કે કોમ્પ્લીમેન્ટ પૂરક બની રહેશે કે બીજા જે લોકો આના માટે કાર્ય કરી રહ્યા છે.